ઇસ્કોન ક્લબ ભાવનગર ખાતે પ્રભાતે ધ્યાન કાર્યક્રમ યોજાયો. ધ્યાન એક જ ટેકનિક છે, મનના ઉપાયની. ખરેખર ફિઝિકલી ફિટનેસ માટે ઘણું બધું આપણી પાસે છે, મેડિકલ સાયન્સ છે, ફિઝિયોલોજી છે, મેડિસિન્સ છે, પણ મનનું મેડિસિન ધ્યાન છે. અને આ એકમેવ મેડિસિનનો ઉપયોગ કરી અને આજના સમયમાં, આવનારા સમયમાં જે વિપરીત પરિસ્થિતિઓ છે, જીવનમાં આવનારી વિપરીત પરિસ્થિતિઓ છે, એનાથી બચવાનો કોઈ પણ ઉપાય હોય તો મેડિટેશન. ચોક્કસ આજે મોટી સંખ્યાના લોકો જે જોડાયા છે, કેવો ફાયદો છે એ મેડિટેશન થઈ શકે છે? હવે એમને વ્યક્તિગત ધ્યાન ખરેખર વ્યક્તિગત બાબત છે, અને જે વ્યક્તિગત આ પ્રેક્ટિસને કરશે ડેઈલી, તો ચોક્કસ એમને જ એમની અંદર પોઝિટિવ ફેરફાર, ટ્રાન્સફોર્મેશન લાઈફનું ફીલ થશે. આ બહુ પ્રાયોગિક ધોરણ પર, સાયન્ટિફિક ધોરણ પર વાત કરું છું, કારણ કે ધ્યાનનો સંબંધ સાયન્સ સાથે છે. ધ્યાન કોઈ માન્યતા કે કોઈ ક્રિયાકાંડ કે કોઈ બીજી બાબતોને બિલીવ નથી કરતું. ધ્યાન છે ચોખ્ખું વિજ્ઞાન છે, ચોખ્ખું રેશનલ વાત છે, લોજિકલી વાત છે. અને લોકો એમના જીવનમાં જો આ ડેઈલી પ્રેક્ટિસ કરશે તો પોઝિટિવ ડિફરન્ટ. ફાઉન્ડરમાંના એક ચિંતક, લેખક અને ઇતિહાસ સાથે જેમનો ધરોબો છે, યોગ ગુરુ તરીકે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર અને ખાસ કરીને ભાવેણાની ધરતી ઉપર એક અલગ વિશેષ પ્રકારે સહજ ધ્યાન સ્વરૂપે પ્રભાતે ધ્યાન, અને એમાં પણ પ્રભાત્યા સાથે, એ સાંભળીને પછી ધ્યાન કરીને અંતરાત્મા સુધી પહોંચાડવા માટે પ્રેમયોગ ફાઉન્ડેશન અને એમના સૌ મેમ્બરો, જેમાં હું પણ એક મેમ્બર છું, અમારા સાથી યોગગુરુ રણધીરભાઈએ ધ્યાન માટેનું વાત પણ કરી અને બધાને ધ્યાન પણ કરાવ્યું છે, ત્યારે એક વિશેષ આનંદની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ અને બધી સમસ્યાઓનો ઉકેલ એ ધ્યાન છે. એક અલગ પ્રકારે અનુભૂતિઓ એ સૌ નહીંથી થઈ છે. પ્રેમયોગ ફાઉન્ડેશન અલગ અલગ વિચારો સાથે સમાજમાં ધ્યાન પ્રત્યે વધારે ધ્યાન દોરવાનો એક પ્રયાસ પ્રભાતે ધ્યાન પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા થયું છે, ત્યારે મને ખૂબ આનંદ છે. હું પણ માં ભાગીદાર બન્યો છું. એક અલગ પ્રકારની શાંતિની અનુભૂતિ એ ધ્યાનમાં થઈ રહી છે, ત્યારે સમગ્ર વિશ્વ અને સમગ્ર ભારતવર્ષ એ ધ્યાન થકી શાંતિની અનુભૂતિ કરે એના પ્રયાસને હું અભિનંદન આપું છું. પ્રભાત્યા સાથે સૌ પ્રથમવાર મને એવું લાગે છે કે રાજ્ય અને ભારતની અંદર આ પ્રકારે પ્રભાત્યા ગવાતા હોય, અહીંયા લાઈવ હોય, અને પછી ધ્યાન એ નવા પ્રયોગને હું સરાહના કરું છું. અને આપણે સૌ આ ધ્યાન પ્રેમયોગ ફાઉન્ડેશન સાથે જોડાઈ અને વધારે શાંતિની અનુભૂતિ, અંતરાત્માની શાંતિની અનુભૂતિ કરીએ, એ જ આપ સૌને વતી સમગ્ર લોકોને મારી પ્રાર્થના.